હનલોંગ પાંચમાં નવરાત્રી માટે સરકાર દ્વારા શેરી ગરબાને મંજૂરી આપી તો છે, પરંતુ ઓર્કેસ્ટ્રાના જે કલાકારો છે તેમને મંજૂરી નથી મળી, જેને લઈને દાહોદના કલાકારોમાં સરકાર સામે નારાજગી પણ જોવા મળી રહી છે. કલાકારોએ સરકાર પાસે પેકેજ જાહેર કરવા અથવા કલાકારોને પણ નવરાત્રીમાં સરકાર ગરબા ગાવા માટે છૂટ આપે તેવી માંગ કરી રહ્યા છે. કોરોના કાળમાં લોકડાઉન પછી ધીમે ધીમે અનલોક જાહેર થયા. તમામ ક્ષેત્રે મહદઅંશે છૂટછાટ આપવામાં આવી, ત્યારે નવરાત્રીને લઈને પણ સરકારે શેરી ગરબા માટે 200 લોકોની છૂટ આપી છે અને તે પણ સાઉન્ડ ઉપર ગરબા રમવાની છૂટ આપી છે. ત્યારે ઓર્કેસ્ટ્રાના કલાકારોને છૂટ નથી મળી. છેલ્લા કેટલાય સમયથી કલાકારો બેકાર બન્યા છે. હાલમાં કલાકારો પોતાના ઘરમાં રહીને પ્રેક્ટિસ કરતા રહે છે, પરંતુ કાર્યક્રમો શરૂ નથી થયા, જેને લઈને આવક નથી. ત્યારે દાહોદના કલાકારોમાં નારાજગી જોવા મળી રહી છે. કલાકારોની માંગ છે કે સરકાર દ્વારા આવા નાના નાના કલાકારો માટે કંઈક વિચાર કરે અને રાહત પેકેજ જાહેર કરી કલાકારોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે. આજે કોરોનાની મહામારી જે આપણા વિશ્વમાં હમણાં ચાલી રહી છે એના પર કંઈક બોલવા માંગુ છું. આ મહામારી આવી, લોકડાઉન લાગ્યો, લોકડાઉન અનલોક થયા, એ પછી ધંધા વ્યવહાર વેપારને ખૂબ જ એવા નુકસાન મોટા મોટા થયા છે, જેમાં સૌથી વધારે નુકસાન જો થયું હોય તો અમે કલાકાર મિત્રોને થયું છે. કારણ કે સરકારે હમણાં સુધીમાં કલાકારો સંગીત પ્રેમીઓ માટે કોઈ પણ પ્રકારની એવી ગાઈડલાઈન આપી નથી. અમારા ઘણા એવા કલાકારો છે જેમનું ગુજરાન, એમનું ઘર, એમનો પરિવાર માત્ર ને માત્ર એમના સંગીત, એમના કલાકાર જે હોય એમના પર એમની જે બખૂબી એમની જે ખૂબી હોય છે એમના પર ચાલતું હોય છે. પણ સરકારે હમણાં એક બે દિવસ પહેલાં જ જે શેરી ગરબાની 200 જણની છૂટ આપી છે નવી ગાઈડલાઈનમાં, એમાં અમે કલાકારોને ક્યાંય અમે એવું જગ્યા નથી આપી કે જેથી અમને લાગે કે હા, સરકાર અમારા વિશે પણ વિચારી રહી છે. ઓર્કેસ્ટ્રા અને સંગીત સાથે સંકળાયેલા કેટલાય કલાકારોનો ગુજરાન માત્ર સંગીત ઉપર નિર્ભર છે, ત્યારે ચાલુ વર્ષે કોરોનાના કહેરમાં લગ્ન સિઝનથી માંડીને તમામ કાર્યક્રમો બંધ રહ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં નાના કલાકારોની આર્થિક હાલત કફોડી બની ગઈ છે. ત્યારે આવા સંજોગોમાં તેઓને મદદરૂપ થવાય એ રીતે સરકારે નિર્ણય લેવો જોઈએ તેવી માંગ સાથે કલાકારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કલાકારોનું માનવું છે કે જ્યારે શેરી ગરબામાં સાઉન્ડ ઉપર 200 ખેલૈયા સાથે ગરબાની છૂટ આપવામાં આવી છે, ઓછી અને કલાકારોની જોવા જઈએ તો મહેનત વર્ષની હોય છે. કારણ કે ખેલૈયાઓ કપડાં પહેરીને એકદમ ચકમકાટ તૈયાર થઈને ગરબે ઘૂમવા આવી શકે છે, પરંતુ અમે કલાકારો આખું વર્ષ સંગીત સાંભળીએ છીએ, એને તૈયાર કરીએ છીએ, એમ અમે એનું વ્યવસ્થિત રીતે ગોઠવણી કરીને પછી અમે ગાતા હોઈએ છીએ. અમારી આખી એક વર્ષની મહેનત સરકારની નવી ગાઈડલાઈનના કારણે થોડીક અસ્તવ્યસ્ત થઈ ચૂકી છે. અને બીજી વાત કે મને પ્રશ્ન છે સરકાર વિશે કે આ કલાકારોને, કલાકારો સ્ટેજ પર હોતા હોઈએ છીએ અમે 10-15 મેક્સિમમ મિનિમમ, અને એ પણ અમે ખૂબ જ ખેલૈયાઓથી દૂર ડિસ્ટન્સમાં હોઈએ છીએ, જેથી અમારા કારણે મને નથી લાગતું કે કોઈ પણ પ્રકારની કોઈ પણ આફત આવી શકે એવી કોઈ થઈ શકે કે અમારા કારણે કોરોના સંક્રમણ વધી શકે. ખેલૈયાઓ દરરોજ ચેન્જ બદલાઈ શકતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોઈએ, પણ અમે કલાકારો એ જ સ્ટેજ પર ચડીશું, પોતાનું સંગીતનું જે હશે ગરબા ગાઈશું અને પછી એ સ્ટેજ પરથી નીચે ઉતરીશું. એટલે અમે ચેન્જ નથી થતા, અમે નથી બદલાતા, ખેલૈયાઓ બદલાતા હોઈ શકે છે. તો સંક્રમણ દેખવા જઈએ તો ખેલૈયાઓથી કે એમ થતું હોય તો થોડુંક અમારા કલાકારો વિશે પણ થોડુંક વિચારશો અને જે પણ હોય અમને પ્લીઝ સહાય કરશો, એ મારી રિક્વેસ્ટ છે સરકારશ્રીને. સંક્રમણ ફેલાવાની શક્યતાઓ ખેલૈયાઓમાં રહેલી છે. ખેલૈયાઓમાં દરરોજ અલગ અલગ સ્તરે ગરબા રમવા જતા હોય છે, જ્યારે કલાકારો સ્ટેજ ઉપર ડિસ્ટન્સ સાથે સંગીત પીરસતા હોય છે અને ખેલૈયાઓથી દૂર હોય છે
તો આ સ્થિતિમાં કલાકારો કઈ રીતે સંક્રમણ ફેલાવી શકે છે તેવા પણ પ્રશ્નો ઉઠવા પામે છે. કલાકારોનું માનવું છે કે સરકાર દ્વારા તમામ કલાકારો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. જે કલાકારો કાર્યક્રમો નથી કરી શકતા તેથી તેમની આર્થિક સ્થિતિ પણ કથળી ગઈ છે. સરકાર દ્વારા નવા નિયમો સાથે કલાકારોને પણ કાર્યક્રમો કરવાની છૂટ આપે તેવી ઉગ્ર માંગ દાહોદના કલાકારો કરી રહ્યા છે. નઈમ મુંડા, ZSTV, દાહોદ. નમસ્કાર. પાછલા 7 મહિનાથી આ કોરોના કાળમાં દેશના દરેક કલાકારો ઘરે બેઠા છે કોઈ પણ કાર્યક્રમ વગર. અને ઘણા બધા એવા કલાકારો છે જેમનું ગુજરાન સંગીતથી જ ચાલે છે. અને રાજ્ય સરકારે અને ભારત સરકારે કલાકારોને આ નવરાત્રિના કાર્યક્રમ કરવા માટેની મંજૂરી આપી નથી અને બહુ અન્યાય કર્યો છે. તો મારી એવી એમને જાણ ખાતર કહેવું છે કે કલાકારો માટે કોઈ એવું પેકેજ ઊભું કરે જેનાથી કલાકારોને સહાય મળે, યા તો પૂરતી જાહેરાત એવી કરે કે એ લોકો નાના નાના કાર્યક્રમો કરી શકે. અને બીજા પણ ઘણા મોટા ઓર્ગેનાઇઝરો છે જે વર્ષોમાં મોટા મોટા કાર્યક્રમો કરે છે, એમની પાસે ઘણા સારા પ્રમાણમાં નાણું છે. એ લોકો પણ એમની સાથે કામ કરતા નાના નાના કલાકારોને જો પોષે, નાની સહાય કરે, તો પણ કલાકારોનું જીવન થોડું પાટા પર આવી શકે એવું છે. ઘણા કલાકારો તો એવા છે કે જેમણે આપઘાત કરી લીધા છે. તો મારી સરકારને એવી વિનંતી છે કે કલાકારો માટે જે કંઈ યોગ્ય લાગે એ સત્વરે કરે, કેમ કે અત્યારે નવરાત્રિના દિવસો પણ ઘણા ઓછા છે. ઘણા લોકો આયોજન માટે પણ ગૂંચવાઈ રહ્યા છે કે અમારે કેવી રીતે આયોજન કરવું. તો હું તો ખૂબ દુઃખી છું કે મારા જેટલા પણ કલાકાર મિત્રો છે અને સંગીતના બધા કલાકારો, એટલે અમારું એક કુટુંબ જ કહેવાય, એ જે પણ કલાકારો પીડિત છે એ બધાને મદદ મળી રહે એ માટે મારી સરકારને આક્રોશભરી રજૂઆત પણ છે અને વિનંતી પણ છે કે જેટલું કરી શકે કલાકારો માટે એટલું કરે. અને કલાકાર બિચારો જે ભૂખે મરી રહ્યો છે એને ખાવાનું બે ટાઈમ મળી રહે. ઘણા કલાકારોને તો એક ટાઈમનો રોટલો પણ નસીબ નથી થતો, કેમ કે કાર્યક્રમો બિલકુલ બંધ છે. અને આવનારા સમયમાં પણ લગ્નોમાં કાર્યક્રમો કોઈના બુક થયા નથી, એટલે લગભગ હજુ માર્ચ સુધી કલાકારોને આ તકલીફો વેઠવાની છે. જો રાજ્ય સરકાર અને ભારત સરકાર કલાકારો માટે જે કંઈ ઘટતું કરે એ એમના ફાયદા માટે છે, નહીં તો આ કલાકાર એમનો વિરોધ કરી અને આવનાર ચૂંટણીઓમાં એમને વોટિંગ નહીં કરે અને એમને પણ એમની ઘણી સીટોનું નુકસાન જશે કલાકારોને લીધે, કેમ કે બહોળા પ્રમાણમાં કલાકાર વર્ગ છે અને કલાકાર જ ચૂંટણીઓમાં એમને મદદ કરતા હોય છે ગીતો ગાઈ ગાઈને. ને કલાકાર વિફરશે તો સરકારને પછી મુશ્કેલી વેઠવી પડશે એવી મારી રજૂઆત છે, આક્રોશભરી રજૂઆત છે. મારું નામ રાજુ ગોહિલ, હું દાહોદનો છું, સંગીતજ્ઞ છું અને કીબોર્ડ વગાડું છું અને સ્વરકાર.